ભગવાન આને સાલીને કેમ પહોંચી વળાય, હું તો થાક્યો છું બાપા, આનાથી થાક્યો. મારું મન જાણે જાની સાથે આટલા વર્ષ મેં કઈ રીતે કાઢ્યા છે. સાહેબ તમે નહીં માનો, હું ક્યારે પરણ્યો મને યાદ છે, હું ક્યાં પરણ્યો એ પણ મને યાદ છે, શું કામ પરણ્યો બસ એ જ યાદ નથી આવતું. આજકાલ તો મને રોજ વિચાર આવે છે આ માલતીએ છે ને ચાર પાંચ જણા સાથે લગ્ન કરવાની જરૂર હતી, કારણ કે એક માણસની કેપેસિટી જ નથી આને સાચવવાની યાર, હેરાન થઈ જાય. ને એમાં એમાં પાછો હું ગધેડો, હમણાં છ મહિના પહેલાં બેંકની નોકરી છોડી વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું, આ ઘરમાં બેઠો ત્યારથી મારી મેથી મરાઈ ગઈ છે. અને અને સાલીએ મને વર્માથી લગભગ નોકર જ બનાવી દીધો. નોકર સારો, એની સાથે હસી હસીને પ્રેમથી વાતો કરે, મને સતત દબડાવ્યા જ કરે, કારણ કે એને ડર છે પેલો નોકરી છોડીને જશે હું ક્યાં જવાનો હતો. અરે છોડો યાર, અને આનો સ્વભાવ એટલે તમને ગાંડા કરી મૂકે સાહેબ, દરેક વાતમાં સૂચનાઓ આપ્યા જ કરે. બોલો, અહીંયા અહીંયા સૂતો ને સવારે ઓચિંતાની 7 વાગ્યામાં આવી ને ચાદરો જ ખેંચી લે, ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ, 7 વાગી ગયા, તમારે ગોર્યા જ કરવું છે, ચાલો જલ્દી જલ્દી બ્રશ પતાવો, ચા પી લો, ચાલો બાથરૂમમાં જાઓ. એટલે પણ મને લાગવા તો દેતું યાર, બાથરૂમમાં દોડવાનું, જરાક બાથરૂમમાંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસું એટલે પાછી આવે, સેના છાપા વાંચવા, તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો, એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સલા, નાહવા બેઠો ને તો બહારથી બાળના ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે, મગજ ભરી છે તમારું. તમે એકવાર હું આનાથી એટલો કંટાળ્યો, સીધો ગયો એક તાંત્રિક ફકીર પાસે, ગજબનો ફકીર, જાદુઈ તાવીજો આપે. મેં કહ્યું, બાબા મેરી બૈરી કો મેં વશ મેં કર સકું એસા તાવીજ દો. તો મને કે, ગધે મેરે પાસ એસા તાવીજ હોતા તો મેં ફકીર ક્યું બનતા. કોઈનો સપોર્ટ નથી સાહેબ, પરણેલા માણસે એકલે હાથે જજુમવાનું છે. હું તો એટલે જ કહું છું કે દરેક પરણેલો પુરુષ એક ફ્રીડમ ફાઈટર જ છે. છોડો ભાઈ છોડો, આમાંથી છૂટા એવા કોઈ ચાન્સ મને દેખાતા નથી. આની માનું મારે શું કરવું ને મારું મગજ નથી ચાલતું. મારી સાસુ જોવા જેવી છે સાહેબ, આટલી 3.5 ફૂટની બટકી, મિની આતંકવાદી જોઈ લો, ટેરરિસ્ટ લેડી. દર વર્ષે ઉનાળાની વેકેશન છે કંઈને અહીંયા ધામા નાખે. અરે ડોસી 8-8 મહિના અહીંયા પડી રહે, મારે એને યાદ અપાવવું પડે, સાસુજી હવે જાઓ બીજો ઉનાળો આવશે. સાહેબ તમે તમે મારી સાસુને જુઓ ને, હબક થઈ જાઓ. આટલી બટકી છે, એના એના 2 પગ આમ વાંકા છે. મારા સસરાએ એને એટલી સ્કૂટર પર ફેરવી, આ પગ જ આમ થઈ ગયા. બોલો ખરેખર, અને અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી, ખભા પર માથું ચોંટાડ્યું છે. આ મારી સાસુ જોઈ લો, આ સલી લંગડી આમથી આમ ઘરમાં અટવાયા કરે, અને મને જુએ ને એને માતાજી જ આવે, એ જગદીશકુમાર, એ જગદીશકુમાર ભાઈ, મને બહુ બફારો થાય છે, ઘરમાં સ્પ્લિટ એસી નખાવો. તારા બાપનો માલ સ્પ્લિટ એસી નખાવો. એ જગદીશકુમાર, મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમે ને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું, અને મેં નક્કી કર્યું છે લંગડીને ઊંચકીને ગોવાના દરિયામાં હાઈ મલી બકુડી 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 આવી ગઈ આવી ગઈ આવી ગઈ લચ્ચી પાછળથી હોપ કરે તું હોપ એ ચૂપ રહો મમ્મીને યાદ કરતો હતો. મને આમ જ થતું હતું કે જ્યારે જ્યારે સાસુજી રહેવા આવે ઘરમાં કેટલી વસ્તી લાગે, સવારથી ફરતા આવે ની માને થઈ ગઈ. નાવા જાવ ને નાવા, એ જ કરું છું. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. બહુ સારું, હું તો કહું મારી પથારી અહીંયા જ કરતી જા, આવજો આવજો કે પાછી બાથરૂમમાં જાઓ, કપડાં પાણીમાં બોળી દેજો. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે, ચાલો હશે. સાંભળ વાલી, શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ 12મા માળે છે. હાઈ લેવલ પેન્ટ આવી કે નહીં બોલને? તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી, તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? જવા દે.
અરે તું છોડ દે, બોલતી નહીં, પાટલુનનો ટોપિક નહીં કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ. ને સાલી એવી જગ્યાએથી બાળ્યું છે, રફુએ થતું નથી. ચૂપ રહો. એટલે જરૂર શું લંગડી લઈ. જાઉં ને જાઉં ને જાઉં ને, નુકસાન કરાવે. ત્રાસ છે. હે ભગવાન. મચ્છરો પણ ડરથી ભાગી જશે. વાત શું છે? અરે હદ હોય યાર બધા વાતની. શું થયું? અરે પપ્પાએ આખા ગામને સલાહ આપવાની જરૂર શું છે? કેમ? અરે આ નટુ અંકલની ડોટર, આ ડોલી તારી ગર્લફ્રેન્ડ, હા ડોલી, એ બિચારી સ્કર્ટ પહેરીને બહાર જતી હતી અને પપ્પા એને જોઈ અને એને ઊભી રાખી અને એને બોલાવ્યું, એ છોકરી અહીંયા. આ શું પહેર્યું છે તે? શું પહેર્યું છે તે? સાંભળ, પોતડી પહેરવાથી પુરુષો ગાંધીજી નથી બની જતા અને આ વાટુકા સ્કર્ટ પહેરવાથી તું સની લિયોની નહીં બની જાય. અરે તું હસે છે મમ્મી? તું હસે છે આવી રીતે? અરે મને કે જેપી ક્યાં છે? બાથરૂમમાં. અરે જ્યારે જો ત્યારે બાથરૂમમાં જ હોય છે. મને તો એક વાત કે, આ એક એક કલાક સુધી પપ્પા બાથરૂમમાં કરે છે શું? પ્રાઇમ મિનિસ્ટર બનવાની યોજના. બાથરૂમમાં? હા. અરે માલતી, એ માલતી આવા બેઠા છે તો એ જમવા નહીં દે. જો તું આ ભૂલી ગયા. સાબુ આંખમાં સાબુ ગયો છે. અરે મારી નાઈટી પહેરીને આવી ગયા. પણ મેં તો શું સાલી નાગડો ફૂગડો બહાર આવું. તે મને ઇન્સ્ટ્રક્શન આપી કપડાં પાણીમાં બોલી દેજો. આ સાલા કપડાં બોલાય અને હું કોરો રહી ગયો. આ જે લટકતું તું પહેરીને બહાર આવ્યો. અરે પણ નાઈટી. અરે પણ કરે શું માણસ, ત્રાસ થઈ ગયો છે ત્રાસ. સવાર પડે તું શું જોયા કરે મારી સામે? હું રોજ સવારે નાવા જાઉં છું ને સાલો પાણી જાય છે. નાલાયકો બધા. વોચમેન પાણી ચાલુ કરો. અભિકા અભી વોચમેન. આ નથી સાંભળતો. આ વોચમેન નું નામ શું છે? ફુન્નીલાલ. ફુન્ની ફુન્નીલાલ. હા આ સાલો છે હરામખોરો. બધા બીજોને કાઢો. અહીંયા ડ્યુટી પર સુઈ જાય છે, જઈને જાગે છે. એમાં જ એ લોકોની વસ્તી વધે છે. તો શું? ફુન્નીલાલ પાણી ચાલુ કરો. અભિકપ નહીં સમજે ઉભા રહો. ફુન્નીલાલ પાણી વા ચાલુ કર અથવા અભી વા અભી વા. હવે કરશે દરેક શબ્દ ની પાછળ વા લગાડો ને તો જ સમજે. આ બધો તારો વાંક છે. આ તારી પેલી ગર્લફ્રેન્ડ ડોલી, એનો બાપ નટીઓ કાળીઓ નટુ. જ્યારથી સેક્રેટરી થયો ત્યારથી પાણી જા. આજે નટુ ને પકડી ને લઈ આવ. સાલા ને પકડી. નટુ એની માં ને આમાં દોડાતું પણ નથી. અહીંયા ચીરા મુકાવો. પપ્પા નાઈટી માં બહાર જશો? ખરાબ લાગે તો શું કરું? કાઢીને જાઉં. ઓકે કાઢીને જાઉં. શાંતિ રાખો. હવે કંટોળા શાંતિ રાખે એના વરે કાઢી મૂકી હવે મારે રાખવાની. શાંતિમાં કે બહુ મજા નથી. શાંતિ રાખવામાં મજા નથી. તું આજે મારી અડફેટમાં આવતી નહીં. એ તમે અડફેટમાં નહીં આવતા. બોલે રસોડાના નળમાં ટીપે ટીપે પાણી આવે છે, જોઉં છો? સાલી હદ છે. સોસાયટીનું નામ રાખ્યું છે જલ દર્શન અને પાણી આવે છે ટીપે 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 ટીપે. કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગના પાલવમાં છે બધું. દરિયાને દોષ ના આપો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. વાહ રામ ખોરતે ફોટો પાડ્યો મારો. અહીંયા બતાવ મને. આ શું છે? આ સલા નાઈટીમાં નાલાયક. આઠમો મહિનો ચાલતો એવું લાગે. આ ડિલીટ કર. પપ્પા આવું.
હું ફેસબુક પર મૂકીશ. વોટ? જગદીશ પંડ્યા એસ મિસ ઇન્ડિયા. તારા બાપાને મિસ ઇન્ડિયા કરાવ ઉતરે નાલે તા બધું ઊંચું થઈ જાય છે ઇડિયટ. મમ્મી મમ્મી બહાર આવો બહાર આવો. શું છે? આજો આજો. એ ઘટોચ કતની બેન. અરે સેની દાંત કાઢ તું. બજા ના ના ડિલીટ કર ડિલીટ કર. ચૂપ કર. મને નાવાનું પાણી આપો એટલે હું બહાર નીકળું. લો લો આટલા પાણીમાં મારી કોઈ ક્રિયા નહીં પતે. આટલું છે જે ક્રિયા પતે પતાવો ને તો પડ્યારો બાથરૂમમાં પાણી આવે ત્યાં સુધી. જો બોલો કે છે પડ્યારો બાથરૂમમાં. હા કેતા હો તો ખુરશી મૂકી દો બાથરૂમમાં. એકલા આખો મારી દોડડા બેસ અહીંયા. સાલા ડોબા આણે આણે તારું નામ રાહુલ પાડ્યું ને ત્યારે જ મેં વિરોધ નોંધાવ્યો હતો. સાલા રાહુલ નામને ને બુદ્ધિને 12મો ચંદ્રમાં છે. પેલા રાહુલે પાર્ટીને ડૂબાડી આ એના બાપાને ડૂબાડશે. કોઈ જાતની આવડત નથી ગધેડામાં. કુવામાં હોય તો હવાડામાં આવે ને. ચાંપલા વેડા કરતો નહીં દૈસેક ડાબા હાથની. એ જમણો છે. આ મારો હાથ છે. હું નક્કી કરીશ ડાબો છે કે જમણો. યુ ડોન્ટ ઇન્ટરફિયર ઇન માય બોડી. બોડી એટલે ડોબા તારી ઉંમર નો હતો ત્યારે કેટ કેટલા કામો કર્યા મેં. કોઈ આવડત છે આ તારા દીકરામાં? ના ના આજ સુધી તે એવું એક કામ કર્યું છે જેનાથી મારું માથું ઊંચું થાય. ગઈકાલે તમારા માથા નીચે તકિયો તો મૂક્યો તો. જો સલાની બુદ્ધિ જો. અરે ડોબા તારી ઉંમર નો હતો ત્યારે 20 નગર થી 20 રૂપિયા લઈને મુંબઈ આવ્યો. 20-20 કલાક મહેનત કરી 20 બૈરાઓને ભેગા કર્યા. 20 ચાલુ કરી. અરે ભાઈ મારા બાપ માફ કરી દો અમને. અરે મમ્મી આ લાસ્ટ 20 વર્ષ થી એક જ રેકોર્ડ વગાડ્યા રાખે છે. 20 વર્ષ થી 20 રૂપિયા લઈને ચૂપ રે. આવ્યો નફટ છોકરો તારા પર ગયો છે. હા ભલે હવે તમે અંદર જાઓ. તું હાથ છોડ. એવું લગનના માંડવામાં બોલું તું ને. આ તારા પર ગઈ છે ને તમે માં દીકરો. આ મારા બાપા પર ગયા છો. આ ખુશાલદાસ બેટરી. આખી જિંદગી બાપાએ મને દબડાવ્યો. ગુજરી ગયા તો એ રોજ રાત્રે આવીને મને સપનામાં ભાષણો આપે. એ જગલા તારામાં મુતીનો છાંટો નથી. એ જગલા તું ડોબો છે. એ ભૂંડા લાગો છો. એટલે પણ મારા બાપાની મિમિક્રી કરું એમાં તારા બાપાનો શું જાય સાલી? ને તારા બાપાની તો મિમિક્રી કરવા જેવી જ નથી. હે જગદીશકુમાર, હે જગદીશકુમાર, હે એની માને હે હે કરવામાં 4 વાર તો એના ચોકઠા ઉડીને પડી જાય નીચે. હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસો. જેવું સસરાનું ચોકઠું ઉડે ઉપાડીને પાછું પેચા. એટલે મને જુએ ને હે આવી ગયા. એની માને ગોંડલમાં ગાંઠિયાની દુકાન હતી. હજી ડોસો બેસો બેઠો વણ્યા જ કરે જ ગાંઠિયા. ફસાઈ ગયો સાલું ફરસાણવાળું ફેમિલી. અને આ તો મારે બધાને કેવું છે સાહેબ? ઉપરો દિવાળીના દિવસે એક મોટું કૌભાંડ પકડ્યું છે. આ આ મારી બૈરીના મા બાપનો. અરે મારી સાસુ વર્ષમાં એક વાર જમવા બોલાવે દિવાળીના દિવસે. એટલે અમે હોંશે હોંશે ગયા. મેં કહું સાસુજી ચાલો 4 જણા છીએ સાથે જમીને છૂટા પડીએ. તો જે બગડી મને કે આ શું બોલ્યા? એ ગિરીશ કુમાર હું સાથે જમવા કઈ રીતે બેસું? મારો રોજનો નિયમ છે અમારા એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. એટલે મને થયું આ કોઈક પતિવ્રતા સ્ત્રી છે. પહેલા વરને જમાડીને પછી પોતે જમે. એની માને અડધા કલાકમાં ખબર પડી સાહેબ મારી સાસુ ને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાયું જ બોલો. એટલે સલા વારા ફરતી જમે. અરે પેલો ડોસો જમી લે એટલે કાઢીને ચોકઠું બની. અરે હવે તાળવા વાળો તું જમી લે એટલે ડોસી મમ ટમ ટમ ટમ. આટલું ફરતું ફેમિલી મેં દુનિયામાં નથી જોયું. બસ હવે મને તો લાગે તારો બાપો જે ધોતિયા પહેરે જ ને તારી માની સાડીઓ જ છે. એટલે બે જણા સાથે બહાર નથી નીકળતા. ફસાઈ ગયો ફસાઈ ગયો હું. અરે હું ફસાઈ ગઈ તો આ હું આ લગન પહેલા મને કે માલતી હું તને રાણીની જેમ રાખીશ. આ રાખીશ પહેલા મને રાજા તો બનવા દે. ગ્રહોનો વાંક છે. હે આમાં મારા ગ્રહોનો વાક. તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારના મારા ગ્રહો સૌથી કંડમ હતા. હમણાં એક જ્યોતિષે મને કહ્યું મને કે જગદીશ બાબુ તુમ જબ શાદી બનાયા તભી તુમ્હારા કાલ સર્પયોગ ચાલુ થા ઇસલિયે એના કોંડા મિલી. આ જોઈ લે એના કોંડા નું બચ્ચું. એના કોંડા એના કોંડા કરે. હા સાજી પણ હવે ગ્રહો બદલાયા છે.
હવે તમે જુઓ આ જગદીશ ક્યાંથી ક્યાં પહોંચે છે. અમે જોયા જ કરીએ છે. આટલા વર્ષોમાં તમે મને શું આપ્યું? કર્યું, ચાલુ કર્યું, રોજ સવારનો તારો એક જ કકળાટ, તમે મને શું આપ્યું? આ તો બોલો, આ કોણે આપ્યું? માણસ કેપેસિટી પ્રમાણે બધું કરે. કોઈ વાતે તને સંતોષ નથી, બધી વાતમાં વધારે આપો, વધારે આપો, વધારે આપો. આ છે કમ્ફર્ટેબલ? એક કામ કર, મારે માટે પણ આવા ચાર લઈ આવ. શું? અને બે સ્લીવલેસ લેજે, અહીંયા ગરમી થાય, જરા હવા આવજા. જાઓ જાઓ જાઓ, નાઈ નાખું તારા નામનું, નાઈ નાખો ડોબા. માય ગોડ, બાથરૂમ માંથી નળ કોણ કાઢી ગયો? ના કપડા કોણ ના લટકે બાથરૂમ માં? કબાટ છે. આ કપ જીવ લેશો માણસનો? બાજુ બાજુમાં બારણા બનાવીને ઠોકી દીધા છે. પરમ દિવસે ઊંઘમાં ને ઊંઘમાં મારાથી અહીંયા થઈ ગયું છે. ત્રાસ છે આ માણસનો, ત્રાસ છે. ખરેખર મમ્મી તું મહાન છે, મહાન. આ માણસ સાથે પરણવા માટે તને પરમવીર ચક્ર મળવો જોઈએ. અત્યારે તો ચક્ર મળ્યો છે. અરે ગઈકાલે તો પપ્પાએ હદ જ કરી નાખી. શું? બીવિંગ વાળા લાલજીભાઈ કમ્પાઉન્ડમાં રોંગ સાઈડથી ગાડી લઈને આવ્યા તો પપ્પા એના મર્સિડીઝ ના બોનેટ પર ચડી ગયા. શું? હા, અને જોર જોરથી કાચને ગુપ્પા મારવા લાગ્યા. અરે ગો બેક લાલજી, ગો બેક એવું કહેવા લાગ્યા. હે ભગવાન, મને તો લાગે છે પપ્પામાં સરદાર પટેલનો આત્મા આવે છે. સરદાર પટેલનો નહીં, કોક સરદારજીનો આત્મા આવે છે. અરે મમ્મી તું ડોલીને પ્લીઝ ના લઈ. અવાર પડે ને, ચાલુ થઈ જાય છે. તારી તો મરી ગયા ડોલીને પપ્પા. શું? તમારા મવાલી ને પૂછો. હું મવાલી? તમે ડોલી ના પપ્પા ના હોત ને તો. ચલ ચલ તારા બાપ ને બોલાવ. નથી પપ્પા. ક્યાં ગયેલા છે? ઉપર. ચલો હું મારી શાકભાજી લેવા જાઉં છું કઈને ક્યાં ક્યાં જઈએ. અરે રામ, ડોસાઓનો ભરોસો નથી. આટલા વર્ષે ખબર પડી આ રીંગણું મારો ભાઈ છે. હવે તું બોલ, તું બોલ, કોણ છે આ? તારા બાપાનું ભૂત? હે? શું બોલ્યા નટુભાઈ? હું ભૂત? હા, તમે ભૂત અને આ પિશાચ. હું ભૂત? હા. મારો દીકરો પિશાચ? હા. એટલે મારી બૈરી શું ડાકણ? હા. અરે જો બોલે જા. શું બોલે છે નટુભાઈ? ભાભી માલતી છોડતી નહીં. ના ના ના, બૈરી છે નટુભાઈ, સમજો તો. શું બોલે? અરે સવારના ફરમાં મારા ઘરમાં આવી જાવ છો ને ભૂત બજો. તમારી દીકરી ડોલી ને કાબુમાં રાખો. સવારે નીચે કમ્પાઉન્ડ માં મળી, મને તદ્દન એ ટાઈપ ના સ્કર્ટ પહેરે છે. અરે દીકરો શું, બાપ પણ કાબુમાં ન રહે. ભાઈ ભૂલથી બોલાઈ ગયું, તું ચિંતા નહીં કર, આપણી પાસે આપણી વ્યવસ્થા છે. તો મને ફસાવી દઈશ તું, જા યાર. પંડ્યા, તમે કઈ જાતના બાપ છો? ઔદિત્ય બ્રાહ્મણ. હું તમને ફર્સ્ટ શબ્દમાં કહી દેતો છું, આ પોયરો એક ધારે આપણી સોસાયટીનું નામ ડૂબાર રહે. અંકલ, તમે ડોલીના પપ્પા ના હોત ને તો. એક પણ અક્ષર વધારે બોલ્યો ને એટલો પોલીસ સ્ટેશન લઈ જવા. ધમકી? હા ધમકી આપો છો? ધમકી આપે છે માણસ. ઓય ઊભા થાઓ ને કોઈને. નટુભાઈ પંડ્યા, ચા પીશો કે કોફી? ચા પીઓ, સાથે થેપલા ખાઓ. નથી ખાવા મારે થેપલા. ખાવ ને યાર, કૂતરાને ફેંકી દઈએ, તમે ખાઈ જાઓ. તમારો છોકરો ખાનદાન છોકરીને ફસાવે છે? અરે છોકરી ખાનદાન હોય તો ફસાય જ નહીં. એ બરાબર. તો તમે વાંદરાને દારૂ નહીં પીવડાવો? એટલે તો તમને ચા ની ઓફર કરી. નફટ, આખું ખાનદાન નફટ છે. અંકલ, તમે ડોલીના પપ્પા ના હોત ને તો. નથી.
બોલતું હું ઉખાડી લેવાનો. મને ડાઉટ હતો જ. હું વર્ષોથી વિચારું છું આ રીંગણાને ત્યાં કાકડી જન્મી કઈ રીતે. ભાભી તમે એક મિનિટ અહીંયા આવી જાઓ. અને તું કથે જતો નહીં, બેસ અહીંયા શાંતિથી. જો પંડ્યા, તમારો છોકરો મારી છોકરીને નોનવેજ મેસેજ મોકલે છે એ તમે જરા વાંચો. ગધેડા, શરમ નથી આવતી તને? બોલો સલો, નોનવેજ મેસેજો મોકલે ને બાપાએ બધું વાંચવાનું. માય ગોડ, શું લખ્યું છે? યે સુહાગ રાત કી બાત હૈ. બોલો પ્રભુ, સુહાગ રાત ના મેસેજ મોકલે. સલા, તારી ઉંમરે સુહાગ રાત એટલે શું મને ખબર નહોતી. બધું તારી માને પૂછીને કર્યું. યાર તમને શેનો આઘાત લાગે? તમારી માને પૂછ્યું? તમે ચૂપ રહો યાર. યે સુહાગ રાત કી બાત હૈ, પતિ પત્ની કે પાસ ગયા, ધીરે સે ઘૂંઘટ ઉઠાયા ઓર ઘૂમને ગયા. અરે ઘૂમને નહીં, ચૂમને ગયા. ચૂમને ગયા, મોટું કરો. આ ચૂમને ગયા. તભી પત્ની ને કહા, નહીં મેં તુમે કિસ નહીં કરને દૂંગી. આ કેમ ના પાડે? કિસ કરવાની કેમ ના પાડે? તો મને થોડી ખબર છે યાર. હું કરું? અરે ભાઈ આગળ કરું એટલે વંચાય યાર. તો બોલો ને. શાદી હો જાને કે બાદ મેં યે આદત છોડ દૂંગી. શાદી કે બાદ છોડુંગી. સાહેબ મને મોકલતો જ કામ આવે. અરે પણ આમાં હસવા જેવું છે. હું નટુભાઈ, આ નોનવેજ જોક નથી, આ બહુ સમજવા જેવો છે. આ બ્રહ્મચર્ય વિશેનો જોક છે. મને ગોઠવવા દે નાલાયક. બ્રહ્મચર્ય આમાં શું છે? પત્નીને ચુંબન કરને સે મના કિયા, કારણ કે લગ્ન પછી બ્રહ્મચર્યનું પાલન કરવું એમાં માણસની ખરી કસોટી છે. બહુ સરસ છે, તું રોજ મોકલ. અને નટુભાઈ, તમે સમજ્યા નથી, તમારી વાઈફ સમજી નથી, તમે વાઈફને રોજ મારી પાસે મોકલો. હું એને બ્રહ્મચર્ય એટલે કે ચુંબનના પ્રકારો. રીડેવલપમેન્ટની ઓફર આપેલી છે, એમાં બે જણાએ વિરોધ કર્યો એટલે મારું હારું બધું કામ અટકી ગયું. કોણ બે જણા? મને નામ આપો ને. એક તો આ તમારા, બીજી પેલી રસીલા વાઘ મારે. તમે રીડેવલપમેન્ટ નો વિરોધ કર્યો? હા ને, પેલા રસીલાબેન તમારા વરના ચડાવે ચડી ગયા. શું બોલો તમે? ચડ, આ કઈ ઊંધું સમજશે? રસીલા ગમે તે કરે, તમે આમને શું કામ સંડોવો છો? એ મને નહીં, સોસાયટી વાળાને જઈને પૂછો કે બંને જણા વચ્ચે હું ચાલી રહેલું છે તે. મારીને રસીલા વચ્ચે શું છે? પૂછો પૂછો. રોજ સવારે રસીલાની હાથે બેંકમાં જાય છે કોણ? બેંકમાં. આઈ વિલ એક્સપ્લેન. રસીલા એક દુખિયારી સ્ત્રી છે. એનો વર એને છોડીને ચાલી ગયો છે. એ બાઈને કોઈનો ટેકો નથી. તો તમારે ટેકા આપવાના? એટલું બધું નથી આપી શકતો. એને બિચારીને તકલીફ હોય તો ક્યારે બેંકની સ્લીપ બી ભરી આપું યાર. તો તમારાથી ઘરમાં બેસીને સ્લીપ ના ભરાય? અલા ભાઈ, ડોબા એને એટીએમ શીખવાડતો હતો. એટીએમ? એની ટાઈમ મજા, એની ટાઈમ મની. આમ જીવ પર ઉભારો યાર. શું છે, એક પતિ વગરની સ્ત્રીને એટીએમ શીખવાડવું એ શું ગુનો છે? ના ના, બરાબર છે, બરાબર છે. અરે ભાભી, શાકભાજીના ઠેલા ઉચકવામાં પણ મદદ કરે. અને ગાર્ડનની બેન્ચ પર બેહીને મારા હારા બંને જણા ગીતો હો ગાય. ગીતો? હા. ઓ રસીલે તેરે ઓટ રસીલે, ઓ રસીલે મણકા ખસી જશે. રાહુલિયા, હમણાં ને હમણાં જેને બેન્ચ ઉખાડી નાખ. ભાઈ તમે ઉભો રહે છો? રહી ગયા તા અહીંયા ટાટી હલાવ્યા વગર. રસીલે રહી માંડો. માલતી પ્લીઝ, તું ગુસ્સે નહીં થા વાલી, હું તને સમજાવું. આમાં તારી તબિયત બગડે. આ બધા તો બોલ્યા કરે, આમાં તારું બીપી વધી જાય. પેલું કરો જો, હું પ્રાણાયામ મેં શીખવાડ્યું છે ને, ઊંડો શ્વાસ લે. ચાલો, વેરી ગુડ. 20 મિનિટ રોકી રાખ. આમાં વાતમાં માલ નથી, હું સમજાવું. રસીલાએ ડિવોર્સ લીધા. એ જ ગાળામાં હું રિટાયર થયો. અમે બંને નવરા છીએ તો ક્યારેક બેસીને સુખ દુઃખની વાતો કરીએ. એમ
મારી સાથે તો નથી કરતા. તું ડિવોર્સ લે, તારી સાથે પણ હું કરીશ. રસીલા ગંગા જેવી પવિત્ર સ્ત્રી છે, હા, એટલે જેની સાફ સફાઈ નું કામ તમે હાથમાં લીધું. આ રામાયણ નો ધોબી છે. માલિક કન્સ્ટ્રક્શન કંપની ગુંડાઓ અને પોલિટિશિયનો ની કંપની છે. આ લાલજી અડધા ભાવે ફ્લેટ માંગે, હું ખાલી નહીં કરું. અરે ગુંડાઓ સાથે ઝઘડવાનું રહેવા દો. અરે હું ગુંડાઓથી ડરતો નથી, તારી સાથે આટલા વર્ષ કાઢ્યા. અરે 20 નગર થી 20 રસીલા આવ્યો, પછી જવાનો. આજે જવા દે. અરે બહુ અગત્યની વાત છે. એ બારથી કર. ઓહ જગદીશભાઈ, નટુભાઈ, લાલજીભાઈ ગયા. લાલજી નાઇજીરિયા ગયો? તને કોને કહ્યું રસીલા? બેન બોલો. બેન? અરે ભાઈ તું પણ બેન માલતી. કોને બેન કહેવાનું? રસીલીને. તને સારું લાગે તું બધાની સામે આવરું કાઢે? બધાની સામે બોલો. બેન બોલો, બેન બોલો, 1000 વાર બોલું. જા, અમને તો સ્કૂલમાં જ શીખવાડ્યું, બેન બેન કહેતા જાઓ, મળતો લાભ લેતા જાઓ. બોલું ના. રસીલા તને કોણે કહ્યું? લાલજીભાઈ ના ડ્રાઈવરે કહ્યું. પણ તું ડ્રાઈવર સાથે બધી વાત જવા દે, મને પહેલા ડ્રાઈવર નો નંબર આપ ઝડપથી. અરે લાલજી, હા હા કહી રહ્યા. નટુ ભાઈ, હા બોલ. બોલ ભાઈ, પાણી ચાલુ કરો, મારું નાવાનું બાકી છે. પાણી ચાલુ નહીં થાય, ટાઈમ પટી ગયો છે. એટલે શું દાદાગીરી છે? એમ આમ જ. ના ના, તારી બૈરી નાઈ લે એટલે તું રોજ સોસાયટી ના નળ બંધ કરે. હા ઠીક છે, કાલથી હું ને તારી વાઇફ સાથે નાઈશું. સાથે સારો પાઈપ જ કાપી નાખું. શું તમને શું થાય છે? સાથે નાવું છે. પણ તને શું વાંધો? અમે મારી સાથે એટલે હું આપણા બાથરૂમમાં, પેલી એના બાથરૂમમાં. ભગવાન, મગજમાં ન હોય એવા વિચારો તું નાખે છે. તારે લીધે હું આઉટલાઈન પર જવાનું, હવે મને રોકતી નહીં, ખલાસ થઈ ગયો. બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી. આ લોકો તમને ગાંડા સમજે છે, ગાંડા. આઈ ડોન્ટ કેર. અરે એમ તો દુનિયા આખી જીસસ ક્રાઇસ્ટ, ગેલિલિયો, સોક્રેટિસ, વલ્લતા બેન બધાને ગાંડા જ કહે છે. વલ્લતા બેન કોણ? તારી મમ્મી. મારી મમ્મી ને વચ્ચે નહીં લાવતા. હું કોઈ દિવસ નથી લાવતો, એ લંગડી જ વચ્ચે. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. સાલી કેટરર ની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. મારે તમારી સાથે વાત જ નથી કરવી. રોજ આવી ખોટી આશા નહીં આપતો.